રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ 22મીના રોજ યોજાનાર ચૂંટણી માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને લઈ રાજકોટ કોર્ટમાં વકીલોની હલચલ જોવા મળી હતી. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલે દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત સમરસ પેનલના તમામ મહિલા સહિતના કારોબારી સભ્યોએ દાવેદારી પણ નોંધાવી હતી. સમરસ પેનલના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમસ્ત ગુજરાત અને રાજકોટમાં તેમજ જ્યુડિશરીમાં જે ચૂંટણી માટે ખૂબ જ પ્રતિષ્ઠા ગણી શકાય એવી ચૂંટણી માટે આજે રાજકોટ બાર અને લીગલ સેલના સહયોગથી ચૂંટણીના ફોર્મ ભરી રહ્યા છે. અમારી આખી ટીમનો એવો ચોક્કસ નિર્ધાર છે કે વકીલોના પ્રશ્નો માટે હંમેશ માટે દોડતા રહેવું. જ્યુડિશરીમાં રાજકોટમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં એડવોકેટ વગ્યા છે અને એનો શ્રેય રાજકોટ બાર એટલા માટે લઈ શકે કે એણે હંમેશા જ્યુડિશરી એક્ઝામ પહેલાં ક્લાસીસ કર્યા છે, એ લોકોને ટ્રેનિંગ આપી છે. અમારી પણ એવી ચોક્કસ અપેક્ષાઓ છે કે જો અમે ચૂંટણીમાં સારી રીતે જીતીએ તો રાજકોટ બારને નામ છે સમગ્ર ગુજરાતમાં ચોક્કસપણે રોશન થાય. આગામી 22 તારીખે બાર કાઉન્સિલની સૂચના મુજબ તમામ ગુજરાતના બાર એસોસિએશનો જેમાં આશરે 1.5 લાખથી પણ વધારે વકીલો જે હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એની ચૂંટણી છે, ત્યારે આગામી 22 તારીખે પણ અમારી આખી ટીમ ખૂબ જ બહુમતીથી જીતે એવી અમને સંપૂર્ણ સજા છે. ભારત માતા કી જય. વંદે માતરમ. કમલેશ શાહ, એડવોકેટ, રાજકોટ. રેખાલીમ્બાસિયા, રાજકોટ બાર એસોસિએશનની સભ્ય છું અને આશરે 23 વર્ષથી વકીલાત કરું છું. રાજકોટ બાર એસોસિએશનની આ ચૂંટણીમાં મેં મહિલા કારોબારી અનામતની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવેલી છે અને રાજકોટ બાર એસોસિએશનમાં સમરસ પેનલમાંથી હું ઉમેદવારી નોંધાવું છું. સાથે જ સમરસ પેનલ સાથે જ છીએ અમે અને સમરસ પેનલને ખૂબ જ બહોળો સહકાર છે તમામ વકીલોનો.